नमस्कार विद्यार्थी मित्रों, कोरोना की महामारी वच्चे सर्जायेली लॉकडाउन परिस्थिति में तक्षशिला विद्यालय बायड ना ऑनलाइन डिस्टन्स लर्निंग कार्यक्रम में आप सर्वनु हार्दिक स्वागत छे। मित्रों, आज आपणे धोरण 8 में विज्ञान विषय में प्रकरण त्रीजू छे। त्रीजू प्रकरण आज आपणे शुरुआत करवा जई रह्या छीए। अगाउनो लेक्चर नी अंदर जो तमने ख्याल होय तो बीजा चेप्टर એને છેલ્લે નાઇટ્રોજન ચક્ર એની થિયરેટિકલ માહિતી એના વિશે આપણે સમજ્યા હતા અને છેલ્લે આપણે સ્વાધ્યાય વિશે આપણે અભ્યાસ કરીશું અને આજે આપણે હવે નવું ચેપ્ટર છે ત્રીજું જેનું નામ છે સંશ્લેષિત રેસાઓ અને પ્લાસ્ટિક। તો પહેલા તો અહીંયા તમને પ્રશ્ન એ થાય કે સંશ્લેષિત રેસા એટલે શું। તો સંશ્લેષિત રેસા હવે પહેલા એના પહેલા એ વાત કરતા પહેલા થોડી વધારે વાત કરીએ તો રેસાના બે પ્રકાર, એક કુદરતી રેસા અને બીજું છે કૃત્રિમ રેસા। કુદરતી રેસા કે જે વનસ્પતિ પ્રાણીઓમાંથી જે મળતા હોય એને આપણે કહીએ કુદરતી રેસા। કૃત્રિમ રેસા તો જે માનવ દ્વારા જે બનાવવામાં આવેલા છે જેને આપણે કહીએ કૃત્રિમ રેસા, બરોબર છે। રેસાના પ્રકાર ટોટલી કેટલા? બે, એક કુદરતી રેસા અને બીજું છે કૃત્રિમ રેસા। કુદરતી રેસા કે જે વનસ્પતિ પ્રાણીઓમાંથી જે રેસા મળી આવે એને આપણે કહીએ કુદરતી રેસા। દાખલા તરીકે કપાસ ઊન છે, બરોબર, તો એ વનસ્પતિને પ્રાણીમાંથી મળી આવે છે। તો એ જ રીતે કૃત્રિમ રેસા એટલે શું? તો જે માનવ દ્વારા નિર્માણ પામેલા છે, જે મનુષ્ય દ્વારા બનાવવામાં આવેલા છે, તો એવા રેસાને કૃત્રિમ રેસા કહેવાય, બરોબર છે। તો એ ચેપ્ટરનું નામ છે સંશ્લેષિત રેસાઓ અને પ્લાસ્ટિક। તો સંશ્લેષિત રેસાઓ એટલે કૃત્રિમ રેસા। સંશ્લેષિત રેસા એટલે કૃત્રિમ રેસા, એટલે કે જે માનવે બનાવેલા છે એ રેસા, બરોબર। તો સંશ્લેષિત રેસા એટલે કૃત્રિમ રેસા અને બીજું છે પ્લાસ્ટિક। તો અહીંયા પ્લાસ્ટિક આ ચેપ્ટર ની અંદર પ્લાસ્ટિક એના વિશે આપણે સમજવાનું છે કે ભાઈ પ્લાસ્ટિક એ બિન પ્રતિક્રિયાશીલ છે, જૈવ અવિઘટનીય પદાર્થ છે, બરોબર। એ પ્લાસ્ટિક ના પણ પ્રકાર છે, એક થર્મો પ્લાસ્ટિક અને થર્મો સેટિંગ પ્લાસ્ટિક। પ્લાસ્ટિક ના પણ બે પ્રકાર છે, થર્મો પ્લાસ્ટિક અને થર્મો સેટિંગ પ્લાસ્ટિક। એ આ ચેપ્ટર ની અંદર બંને મુદ્દા આવવાના છે, આવશે એ વખતે આપણે ચર્ચા કરશું, પણ ખાલી અત્યારે તમે એ યાદ રાખો કે પ્લાસ્ટિક એના બે પ્રકાર, થર્મોપ્લાસ્ટિક અને થર્મોસેટિંગ પ્લાસ્ટિક। તો એ પ્લાસ્ટિક ના પ્રકારો વિશે પણ આપણે આ ચેપ્ટર ની અંદર ભણવાના છીએ। સાથે સાથે રેસાઓ, તો કેટલાક રેસાઓ એવા છે કે જે કુદરતી છે, તો એ કુદરતી રેસા વિશે આપણે આ ચેપ્ટર માં અભ્યાસ કરવાના છીએ। એના સિવાય કેટલાક રેસા એવા છે મિત્રો કે જે કૃત્રિમ રેસા છે, તો એ કૃત્રિમ રેસા વિશે પણ આપણે આ ચેપ્ટર ની અંદર ભણવાના છે। ટૂંકમાં આ ચેપ્ટર શા વિશેનું છે? તો એક રેસાઓ અને પ્લાસ્ટિક વિશેનું છે, બરોબર, રેસા અને પ્લાસ્ટિક વિશેનું આ ચેપ્ટર છે। તો પહેલી આપણે શરૂઆતની પ્રસ્તાવનાની વાત કરીએ, તો પ્રસ્તાવનાની વાત કરીએ તો એની અંદર મિત્રો તમને ખ્યાલ હશે કે તમારા ઘરની અંદર તમે નજર કરો તો ઘણી બધી વસ્તુ કે જે રેસામાંથી બનેલી હશે, બરોબર, રેસામાંથી, કાં તો કુદરતી રેસામાંથી બનેલી હશે, કાં તો કૃત્રિમ રેસામાંથી બનેલી હશે, પણ રેસાની વસ્તુ તો હોય છે ને હોય છે જ। ધારો કે દાખલા તરીકે આપણે જે કપડાં પહેરીએ છીએ એ કપડા એ પણ શામાંથી બને છે? રેસામાંથી બને છે। એના સિવાય ચાદરો, બરોબર, આપણે જે બ્લેન્કેટ ઓઢીએ છીએ, બ્લેન્કેટ, બારી બારણાના જે પડદા છે એ પડદા, હાથ રૂમાલ, બરોબર, પછી મોજા છે, બરોબર। એના સિવાય બીજી કેટલી ચીજ વસ્તુઓ કે જે શામાંથી બનેલી હોય છે? રેસામાંથી બનેલી હોય છે, અને એ વસ્તુઓ કાં તો કુદરતી ને કાં તો કૃત્રિમ રેસામાંથી બનેલી છે। એટલે રેસાઓ તો એનો આપણા જીવન વ્યવહારમાં એક ખૂબ મહત્વનો ઉપયોગ છે મિત્રો, બરોબર છે। સાથે તમે એ પણ જુઓ પ્લાસ્ટિક, તો તમારા ઘરની અંદર તમે નજર કરો તો સૌથી વધારે વસ્તુ પ્લાસ્ટિકની હશે, બરોબર, લોખંડ, એલ્યુમિનિયમ, સ્ટીલ, એ બધા વસ્તુ કરતા પ્લાસ્ટિક એની વસ્તુઓ વધારે જોવા મળશે। કેમ? કારણ કે પ્લાસ્ટિક હલકું, બરોબર, હલકું, કિંમતમાં સસ્તું, બરોબર, લાંબા સમય સુધી ચાલી શકે એવું પ્લાસ્ટિક છે, બરોબર, ઓકે। અને આ પ્લાસ્ટિક કે જેની કોઈ વસ્તુઓ કે જે તમારા ઘરની અંદર તૂટી ગઈ હોય તો એ તૂટી ગયેલી વસ્તુઓમાંથી, ધારો કે દાખલા તરીકે સપોઝ વાત કરીએ તો પ્લાસ્ટિકની ખુરશી છે, તો પ્લાસ્ટિકની ખુરશી તૂટી ગઈ છે તો એના એક પ્લાસ્ટિકને ઓગાળી અને એમાંથી બીજી ચીજ વસ્તુ તૈયાર કરી શકાય છે। એટલે પ્લાસ્ટિકની તમે ઘરની અંદર નજર કરો તો પ્લાસ્ટિકની ચીજ વસ્તુ પણ તમને સૌથી વધારે જોવા મળે છે, સાથે રેસાઓમાંથી બનેલી પણ વસ્તુઓ વધારે જોવા મળે છે। દાખલા તરીકે મેં તમને હમણાં ઉદાહરણ આપ્યા છે, બરોબર, ઓકે। તો જોઈએ આપણે શરૂઆતની, પણ પહેલા પ્રસ્તાવનાની વાત કરવી છે, તો પ્રસ્તાવનાની અંદર વાત કરીએ તો આપણે જે કપડાં પહેરીએ છીએ એ કાપડમાંથી બનેલા હોય છે,
બરોબર કાપડ અને એ કાપડ રેસામાંથી બનેલું હોય છે રેસામાંથી બનેલું હોય છે તો પહેલું આપણે જે કપડા પહેરીએ છે એ કપડા એ ચોક્કસ કાપડમાંથી બનેલા હોય છે અને એ કાપડ એ રેસામાંથી બનેલા હોય છે કાપડ એ કાતો કુદરતી કાતો કૃત્રિમ સ્ત્રોતમાંથી બનેલા હોય છે બરોબર જે કાપડ તમે જે પહેરો છો બરોબર કપડા જે પહેરો છો એનું જે કાપડ છે એ કાપડ સામાંથી કાતો કુદરતી કાતો કૃત્રિમ સ્ત્રોતમાંથી બનેલા હોય છે સાથે તમે ઘર વપરાશની ઘણી બધી ચીજ વસ્તુ કે જેની અંદર તમે નજર કરો તો ઘર વપરાશની ઘણી બધી વસ્તુઓ બનાવવા માટે આપણે શાનો ઉપયોગ કરીએ છીએ કાપડનો ઉપયોગ કરીએ છીએ તમારા ઘરની અંદર જુદી જુદી વસ્તુઓ છે હાથ રૂમાલ છે મોજા છે બારી બારના પડદા છે બ્લેન્કેટ છે ચાદર છે કપડાં છે બરોબર તો આ બધી જે ચીજ વસ્તુઓ કે જે શામાંથી બનેલી હોય છે કાપડમાંથી બનેલી હોય છે અને એ કાપડનો સ્ત્રોત કાતો કુદરતી કાતો કેવો હોય છે કૃત્રિમ હોય છે બરોબર છે ઓકે તો એવા કયા રેસા કે જે કુદરતી છે અને એવા કયા કૃત્રિમ છે તો એના વિશે આપણે વાત કરીએ તો કપાસ ઉન રેશમ બરોબર આવા જે રેસાઓ છે એ રેસાઓ વનસ્પતિ કે પ્રાણીમાંથી મેળવવામાં આવે છે તમને ખ્યાલ હશે કપાસ તો દાખલા તરીકે કપાસ એ વનસ્પતિની પેદાશ છે કપાસ એ કપાસના છોડમાંથી મળે છે બરોબર પછી ઉન પણ એમાંથી જ મળે છે ઉન સાથે સાથે ઘેટામાંથી પણ તમને ખ્યાલ હશે ઘેટામાંથી પણ ઉન મળે છે તો કપાસ ઉન રેશમ જેવા રેસાઓ વનસ્પતિ કે પ્રાણીઓમાંથી મેળવવામાં આવે છે બરોબર છે તમને પ્રશ્ન પૂછે કે વનસ્પતિ કે પ્રાણીઓમાંથી મળી આવતા રેસા કયા તો કપાસ ઉન અને રેશમ એના પછી જ્યારે સંશ્લેષિત રેસાઓ કે જે માનવી દ્વારા બનાવવામાં આવે છે સંશ્લેષિત રેસાઓ કે જે માનવી દ્વારા બનાવવામાં આવે છે માટે તેને સંશ્લેષિત રેસાઓ કહેવાય છે અથવા તેને માનવ સર્જિત રેસા પણ કહેવાય છે કેવા રેસા કહેવાય છે માનવ સર્જિત રેસા પણ કહેવાય છે બરોબર તો અહીંયા સંશ્લેષિત રેસાઓ કે જે કોના દ્વારા બનાવવામાં આવે છે માનવી દ્વારા બનાવવામાં આવે છે અને માનવી દ્વારા બનાવવામાં આવે માટે તેને સંશ્લેષિત રેસા કહેવાય છે સંશ્લેષિત રેસા અથવા તેને માનવ સર્જિત રેસા પણ આપણે કહીએ છીએ બરોબર ઓકે આટલા સુધી તમને ખબર પડી ગઈ હશે બરોબર છે આગળ થોડીક વાત કરવી છે કે એક કોઠું આપ્યું છે તો કોઠાની અંદર તમારે વનસ્પતિ અને પ્રાણીમાંથી જે અથવા તો જે વનસ્પતિ પ્રાણી પેદાશમાંથી મળી આવે એ અને માનવ દ્વારા જે મળી આવતું હોય એ એવી વસ્તુઓ બરોબર એવી એ વસ્તુઓના અહીંયા તમારે નામ લખવાના છે તો એના માટે કોઠું આપ્યું છે તો પહેલું છે અહીંયા તમારે કોઠું પાઠ્યપુસ્તકમાં ખાલી છે ફિલઅપ કરવાનું છે તમારે ભરવાનું છે તો એની અંદર પહેલો દાખલા તરીકે વાત કરીએ ઉનની ચાદર તો ઉનની ચાદર તો એનો સ્ત્રોત કોણ છે તો કુદરતી કેવો છે કુદરતી કાતો વનસ્પતિ કાતો ઉનમાંથી મળે છે અને પ્રાણીમાંથી ઉન મળે છે તો ઉનની ચાદર તો એનો રેસાનો પ્રકાર કેવો કુદરતી ચલો બીજું બારીના પડદા તો બારીના જે પડદા છે એ પડદા રેસામાંથી મળે છે કૃત્રિમ રેસામાંથી મળે છે ત્રીજું દોરડા તો દોરડા એનો રેસાનો પ્રકાર શું છે કૃત્રિમ છે બરોબર ચોથું હાથ પગના મોજા બરોબર તો એનો રેસાનો પ્રકાર કૃત્રિમ એના સિવાય તમારે વધારાનું ઉદાહરણ આપવું હોય તો દાખલા તરીકે રેશમની ચાદર રેશમનું કપડું તો રેશમનું કપડું એના માટેનો સ્ત્રોત કોણ હશે તો કુદરતી બરોબર કેમ કારણ કે ઉન કપાસ અને રેશમ આ રેસા એવા છે કે જે કુદરતી છે બરોબર એના સિવાયના બધા કેવા છે કૃત્રિમ તો વધારાનું ઉદાહરણ તમારે આપવું હોય તો રેશમના રેસા રેશમની ચાદર બરોબર રેશમની પટ્ટી બરોબર તો આ કેવા રેસા છે આ એ રેસાના પ્રકાર શું છે તો કુદરતી છે બરોબર છે આટલા સુધી તમે સમજ્યા બરોબર બીજું અહીંયા વાત કરવી છે સંશ્લેષિત રેસાઓ શું છે તો સંશ્લેષિત રેસાઓની અંદર વાત કરતા પહેલા થોડીક તમને એ વાત કરી કે તમે માળા તમે જોઈ હશે માળાની અંદર શું કરવામાં આવે છે તો દોરાની અંદર એક પછી એક મણકા ગોઠવાઈને માળાની રચના કરે છે એ ઢાંચાની અંદર ચોક્કસ પ્રકારે ગોઠવાયેલી હોય છે બરોબર ઓકે કે જે માળા છે બરોબર એ માળાની અંદર તમે જોયું હશે કે મણકાની જે હરોળ છે એ હરોળ એક મણકાના નીચે બીજું મણકું બીજા ત્રીજું એમ ચોક્કસ પ્રકારે શું હોય તો મણકાઓ એ ગોઠવાયેલા હોય છે એનો ઢાંચો એ ગોઠવાયેલો તમે જોયું હશે બરોબર ધારો કે દાખલા તરીકે આ કોઈ માળા છે એની અંદર આ મણકા છે બરોબર તો એક મણકાની નીચે બીજું બીજાની મણકા નીચે ત્રીજું બરોબર આ પ્રકારની મણકાઓ એ ચોક્કસ ઢાંચામાં ગોઠવાયેલા હોય એવું તમે જુઓ છો
બરોબર સાથે તમે એ પણ જોયું હશે કે જ્યારે યુપીન છે યુપીન બરોબર એ યુપીન ને તમે એકબીજા સાથે જોડશો તો એકબીજા સાથે જોડશો તો એની રચના એ પણ ચોક્કસ એક સમાન ગોઠવાય છે બરોબર જો એક ઢાંચાની અંદર એક સમાન એક હરોળની અંદર ગોઠવાય છે તો એ મારો કહેવાનો મતલબ શું છે કે સંશ્લેષિત રેસાઓની અંદર જે એકમો છે બરોબર જે પદાર્થો છે એ પણ આ જ પ્રકારે ગોઠવાયેલા હોય છે એક સમાન ઢાંચાની અંદર ગોઠવાયેલા હોય છે શું સંશ્લેષિત રેસાના એકમો બરોબર છે સંશ્લેષિત રેસાના જે એકમો છે એ પણ એક સમાન ઢાંચાની જેમ જ ગોઠવાયેલા જેમ યુપીને તમે એકબીજા સાથે જોડી અને એક સાંકળ જેવી રચના કરો છો તો એમ સંશ્લેષિત રેસાની અંદર પણ એકમો એકબીજા સાથે જોડાઈને આ પ્રકારની રચના કરે છે મણકાની અંદર પણ તમે મણકાની અંદર એક મણકા નીચે બીજો મણકો બીજા નીચે ત્રીજો એમ ચોક્કસ એક સમાન હરોળની અંદર ગોઠવાય છે તો એવી જ રીતે સંશ્લેષિત રેસાના એકમો સંશ્લેષિત રેસાના પદાર્થો એ પણ એક સમાન હરોળની અંદર ગોઠવાય છે બરોબર ઓકે તો સંશ્લેષિત રેસાઓ એ નાના નાના એકમોની જોડીને બનાવેલી સાંકળ છે સંશ્લેષિત રેસા એ શું તો આ પ્રકારે નાના નાના એકમોને જોડીને બનાવેલી સાંકળ છે બરોબર અને દરેક નાનો એકમ એ ચોક્કસ રાસાયણિક પદાર્થ છે દરેક નાનો એકમ શું છે ચોક્કસ રાસાયણિક પદાર્થ છે બરોબર છે ખબર પડી પહેલું સંશ્લેષિત રેસાઓ શું છે તો નાના નાના આ પ્રકારે એકમો જોડીને બનાવેલી એક સાંકળ છે દરેક નાનો એકમ એ રાસાયણિક પદાર્થ છે સાથે મિત્રો ઘણા બધા નાના એકમો આ પ્રકારે ઘણા બધા નાના નાના એકમો એ જોડાય અને પોલિમર નામનો વિશાળ એકમ બનાવે છે શું બનાવે છે પોલિમર નામનો વિશાળ એકમ બનાવે છે પોલિમરની વ્યાખ્યા આપી હોય તો ઘણા બધા નાના નાના એકમો એકબીજા સાથે જોડાઈને પોલિમરની રચના કરે છે પોલિમરના એકમોની રચના કરે છે અને આ જે પોલિમર છે એ પોલિમર એ ગ્રીક ભાષાનો શબ્દ છે બરોબર ગ્રીક ભાષાનો શબ્દ છે એમાં પોલીનો અર્થ થાય છે ઘણા અને મર એટલે નાનકડો ભાગ આવો એનો અર્થ થાય છે બરોબર પોલિમર કઈ ભાષાનો શબ્દ છે ગ્રીક ભાષાનો શબ્દ છે પોલી એટલે ઘણા અને મર એટલે નાનકડો ભાગ એવો એનો અર્થ થાય છે બરોબર છે તો આપણે અહીંયા સંશ્લેષિત રેસાઓ એના વિશે આપણે સમજ્યા સંશ્લેષિત રેસાઓ નાના નાના એકમોને જોડીને બનાવેલી એક સાંકળ છે દરેક નાનો એકમ રાસાયણિક પદાર્થ છે બરોબર આ ઘણા બધા નાના એકમો જોડાઈને પોલિમર નામનો વિશાળ એકમ બનાવે છે બરોબર પોલિમર એ ગ્રીક ભાષાનો શબ્દ છે જેમાં પોલી એટલે ઘણા અને મર એટલે નાનકડો ભાગ એવો એનો અર્થ થાય છે બરોબર અને આપણે શરૂઆતની પ્રસ્તાવના વિશે આપણે સમજ્યા કપાસ ઊન રેશમ જેવા રેસાઓ વનસ્પતિમાં મળે છે જે રેસાઓ સંશ્લેષિત રેસાઓ કે જે માનવી દ્વારા બનાવવામાં આવ્યા હોય તેને સંશ્લેષિત રેસાઓ અથવા માનવ સર્જિત રેસા કહેવાય છે આપણે જે કપડાં પહેરીએ છીએ એ કપડાં ચોક્કસ કાપડમાંથી બનેલા હોય એનો સ્ત્રોત કાં તો કુદરતી કાં તો કૃત્રિમ હોય છે બરોબર તો આપણે પ્રસ્તાવના અને સંશ્લેષિત રેસા શું છે એના વિશે આપણે સમજ્યા બરોબર પાઠ્યપુસ્તકમાંથી એકવાર વાંચી લેજો સમજી લેજો ધ્યાનથી ના ખ્યાલ આવે તો તમારી જોડે વિડીયો છે એને સ્ટોપ કરીને પણ તમે સમજી શકો છો અને નેક્સ્ટ લેક્ચરમાં આપણે નવા ટોપિક સાથે નવા મુદ્દા સાથે મળીશું થેન્ક યુ